દિનુભાઈ સોલંકી અને રાજેશ ચુડાસમા વચ્ચે સધાયો સુમેળ. જૂનાગઢ લોકસભા પરથી બંને હતા દાવેદારો. પ્રીતિ ભોજન બાદ થયો સુમેળ, જ્યાં રાજેશ ચુડાસમાની તરફેણમાં દિનુભાઈ સોલંકી, રાજેશ ચુડાસમા ફરી રિપીટ થાય તેવા હવે ઉજળા સંજોગ. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોઈ જ નારાજગી નથી. પ્રીતિ ભોજન બાદ ફરી એકવાર સુમેળ સર્જાયો છે. હવે વાત ભાવનગરની કરીએ, જ્યાં લોકસભા માટે એક જ દિવસમાં 17 ફોર્મ ઉપડ્યા છે. 9 જેટલા ઉમેદવારોએ લીધા ફોર્મ. ફોર્મ લેવા માટે ધસારો વધતા રાજકીય ગરમાવો આવ્યો છે. 9 જેટલા ઉમેદવારોએ ફોર્મ લીધા છે. ફોર્મ લેવા માટે ધસારો વધતા રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભા ચૂંટણી માટે એક જ દિવસમાં 17 થી પણ વધુ ફોર્મ ઉપડ્યા.